नमस्कार बाल मित्रों, नवयुग शाळाना डिजिटल क्लासरूममां दरेक बाल मित्रोनुं हार्दिक स्वागत छे। गया तासમાં સંખ્યા રેખાનો નિરૂપણ વિશે વાત કરતા હતા કે સમય સંખ્યાનો સંખ્યા રેખાનો નિરૂપણ કઈ રીતે કરી શકાય, તો એમાં આગળ વધીએ તો આપણે શૂન્ય અને એકની વચ્ચે ભાગ પાડીને કઈ રીતે આપણે વચ્ચેની શૂન્ય અને એકની વચ્ચેની સમય સંખ્યા બતાવી શકીએ એની આપણે વાત કરતા હતા। નિરૂપણ કઈ રીતે કરી શકાય એની વાત કરી હતી, તો એનું આપણે રિવિઝન કરીને આગળ વધીએ કે ભાઈ આગળ કઈ રીતનું હોય છે। તો ગયા ક્લાસમાં આપણે જે શીખ્યા કે ભાઈ શૂન્ય અને એકની વચ્ચે તમારે સંખ્યા દર્શાવવી છે, બરોબર। દાખલા તરીકે તમારે ત્રણ ભાગ પાડવા છે, તો સ્વીકારી લો કે ચાર ભાગ પાડવા છે। આના ચાર ભાગ પાડવા હોય તો ચાર ભાગ પાડવા હોય તો કેટલા કાપા કરવા પડે, તો કે ચાર ભાગ પાડવા હોય તો ત્રણ કાપા કરવા। એ તમને ખબર છે ભાઈ, મેં તમને પેલું સફરજનનું ઉદાહરણ આપેલું ભાઈ, કોઈ પણ સફરજનને કાપવું હોય બે સરખા ભાગ કરવા હોય તમારે એક કાપો મારવો પડે, ત્રણ સરખા ભાગ કરવા હોય બે કાપા મારવા પડે, એ રીતે આમાં એવું છે। ચાર સરખા ભાગ કરવા છે તો તમારે એક કાપો ઓછો મારવો, એક બે અને ત્રણ, તો જો તો થઈ ગયા ચાર ભાગ, એક બે ત્રણ અને ચાર, હા ચાર ભાગ થઈ ગયા। હવે તો આજે ચાર ભાગ થઈ ગયા, એ ચાર ભાગ કર્યા એનું હવે આપણે નિરૂપણ કરવાનું છે ભાઈ। સંખ્યા કઈ શૂન્ય ને એક ની વચ્ચે જે આપણે ભાગ પાડ્યા એ સંખ્યા કઈ કઈ આવે, કઈ કઈ સમય સંખ્યા આવે એ આપણે લખવાનું છે। તો કઈ રીતે લખતા હતા યાદ કરો તો થોડું, તો સૌથી પહેલા શું કરતા હતા, અંશ અને છેદ સ્વરૂપની જે સંખ્યા આવે શૂન્ય ને એક ની વચ્ચે, બરોબર, p / q સ્વરૂપની, તો p / q સ્વરૂપમાં કઈ રીતે લખતા હતા, તો કે છેદમાં જે છેદમાં કેટલા ભાગ કર્યા, કુલ કેટલા ભાગ છે એ લખવાના, અને અંશમાં શું લખવાનું, તો કે જેટલામાં ભાગ તમે દર્શાવતા હો એટલામાં ભાગ, એટલે એક ક્રમ લખવાનો, જેટલામાં ભાગ દર્શાવતા હો એટલામાં ભાગનો ક્રમ। તો અહીંયા સૌથી પહેલા શૂન્યની જગ્યાએ તમારે દર્શાવવું હોય તો કેટલા ભાગ પાડ્યા, એક બે ત્રણ અને ચાર ભાગ પાડ્યા, તો છેદમાં શું લખશું, ચાર। પછી અંશમાં કેટલાનો ભાગ દર્શાવો છો, કે એક કે ને શૂન્યનો ભાગ દર્શાવ્યો છે, તો શૂન્યના છેદમાં ચાર, તો શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગવામાં આવે તો જવાબ શું આવે, શૂન્ય। હવે અહીંયા પહેલા ભાગ તરફ જઈએ તો અંશમાં શું આવે, કેટલાનો ભાગ દર્શાવો છો, તો પેલો, પેલો એટલે એક, અને છેદમાં શું આવશે, કેટલા કુલ કેટલા ભાગ પાડ્યા છે, તો કે ચાર ભાગ પાડ્યા, તો છેદમાં કુલ ચાર ભાગ, બરોબર। પછી બીજું, હવે બીજો ભાગ દર્શાવો છો, તો બીજો ભાગ કેટલો થાય, એક ચતુર્થાંશ નો બમણો થાય, જો આ એકનો એક ચતુર્થાંશ, તો બીજો એક ચતુર્થાંશ થાય, એટલું દર્શાવે એક ચતુર્થાંશ, આપણે શૂન્યની સાપેક્ષે દર્શાવીએ છીએ, તો આ બમણો થઈ જાય, બે ગુણ્યા એક ચતુર્થાંશ થાય, તો બે ગુણ્યા એક ચતુર્થાંશ એટલે બે ના છેદમાં ચાર, તો બે ચતુર્થાંશ થાય। પછી ત્રીજો ભાગ દર્શાવવો હોય તો અંશમાં ત્રીજા ભાગનો ત્રણ અને છેદમાં કુલ કેટલા ભાગ પાડ્યા છે, એક કુલ જેટલા ભાગ પાડ્યા હોય, હવે ચોથો ભાગ આવવા દર્શાવવો હોય તો ચાર ના છેદમાં ચાર, તો ચાર ચાર જાય તો આવે એક। તો આ રીતે આપણે શૂન્ય થી એક વચ્ચેની સંખ્યા દર્શાવી, દાખલા તરીકે ચાર ભાગ પાડીએ તો વચ્ચે શૂન્ય ને એકની વચ્ચે આ ત્રણ સંખ્યા આ રીતે દર્શાવી શકીએ। તો ખાસ ખ્યાલ આવશે, હવે આ બે અપોન ચાર ને જે બીજી રીતે દર્શાવી શકાય, બે બે ચાર અને છેદ ગુણ્યો, તો અહીંયા એક વધે અહીંયા બે, એક ના છેદમાં બે, તો એને તમે એક ના છેદમાં બે કહી શકો। તો શૂન્ય ને એકની વચ્ચે એક ચતુર્થાંશ, એક દ્વિતીયાંશ અથવા બે ચતુર્થાંશ, ત્રણ ચતુર્થાંશ અને ચાર ચતુર્થાંશ આ રીતે સંખ્યા દર્શાવી શકાય। હવે આગળ વધીએ આનાથી, તો વિચારો આ રીતે
5 2 10
એના પછી આગળ વધીએ તો ગયા તાસમાં મે માઈનસ 1 ના છેદમાં 2 ને કઈ રીતે નિર્દેશિત કરાય એ મે તમને દર્શાવેલું હવે આપણે બીજી માઈનસ સંખ્યા 0 ને માઈનસ 1 ની વચ્ચે તમારે સમય સંખ્યાનું નિરૂપણ કરવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય એ તમારે હવે ખ્યાલ મેળવવાનો છે તો ઋણ સંખ્યાનું નિરૂપણ કઈ રીતે થશે તો કે 0 ને માઈનસ અહીંયા જે રીતે 0 ને 1 લખો સ્ટાર્ટિંગમાં એમ અહીંયા 0 ને માઈનસ 1 સ્ટાર્ટિંગમાં લખવાનું પછી કેટલા ભાગ કરવા છે કોઈ ભાઈ મારે 3 ભાગ કરવા છે તો 3 ભાગ કરી નાખો 3 ભાગ કરવા માટે કાકા કેટલા એનાથી 1 ઓછો કાપો કરો 1 અહીંયા પ્રેસ કાપો અને 1 અહીંયા આગે કાપ કરી નાખ્યા જો 3 ભાગ થઈ ગયા 1 2 3 હવે પહેલા માં કઈ રીતે ચાલતા હતા 0 થી જમણી બાજુ આમાં કઈ રીતે ચાલવાનું 0 થી આમ ચાલે 0 થી માઇનસ 1 અહીં ત્યાં આમ નહીં ચાલે આમ નું ચાલતા બરોબર કેમ ચાલવાનું અહીં થી આમ ચાલે એટલે પહેલો ભાગ આ બનશે બીજો ભાગ આ બનશે બરોબર અહીં થી આમ ચાલવાનું 0 થી પહેલા માં 0 થી 1 2 3 આમ ચાલતા હતા કે એમાં ભાગ આમ કરતા હતા આમાં 0 થી માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 આમ ચાલવાનું રહેશે ભાગ આમ બનશે આ પહેલો ભાગ शुरुआत કોન્સેપ્ટ શું છે આપણો કે ભાઈ 0 ને 1 ની વચ્ચે
વચ્ચે કેટલા ભાગ પડ્યા, કઈ જગ્યાએ સંખ્યા દર્શાવવાની છે, કઈ કઈ સંખ્યા દર્શાવવાની છે, તો કે એમાં તમને અંશ અપૂર્ણાંક સમય સંખ્યાના અંશ અને છેદ ઉપરથી તમને ખબર પડશે. અંશમાં જેટલાનો ભાગ દર્શાવતા હોઈએ, જેટલામાં ભાગનું નિરૂપણ કરતા હોઈએ તે ભાગ, અને છેદમાં કુલ કેટલા ભાગ છે, બરોબર, ટોટલ ભાગનું, કુલ ભાગનું નિરૂપણ, કુલ ભાગનો કુલ ભાગ જેટલા હોય તે અંક આવે. તો ખાસ અંશ અને છેદ તમને શીખવી આપ્યું. તો અંશમાં જેટલાનો ભાગ હોય તેનો ક્રમ, નવમો ભાગ દર્શાવે છે તો નવ, અને છેદમાં જેટલા જેટલા ભાગ પાડ્યા હોય કુલ એટલા ભાગનો ક્રમ. ચાર ભાગ પાડ્યા છે તો ચાર, પાંચ ભાગ પાડ્યા હોય તો પાંચ, છ ભાગ પાડ્યા હોય તો છ, અને સાત ભાગ પાડ્યા હોય તો છેદમાં શું આવે, સાત. તો એ રીતે તમારે ખાસ અંશમાં અને છેદમાં કયો સંખ્યા કયો અંક લખવાનો હોય તમને ખાસ ક્લિયર કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. હવે આપણે જોવો તો હજી એક દાખલો આપણે લઈ લઈએ તો તમારે વધુ કોન્સેપ્ટ ક્લિયર થાય. જુઓ તો શૂન્ય અને માઇનસ એક કેટલા ભાગ પાડવા, તમે કયો ડા પાડો, ત્રણ પાડો, ચાર પાડો, પાંચ પાડો. જુઓ તો ગયા લેક્ચરમાં આપણે ત્રણ હોય ધન સંખ્યા માટે આઠ ભાગ, નવ ભાગ, દસ ભાગ એવા બધા પાડેલા, બરોબર. પછી આમાં એટલે જુઓ ચાર ભાગ પાડ્યા, ત્રણ ભાગ પાડ્યા, વચ્ચે એકાદો ભાગ બાકી રહી ભાગ પાડી, દાખલા તરીકે પાંચ ભાગ પાડીએ, બરોબર. પાંચ ભાગ પાડવા હોય તો કેટલા કાપા આવશે, ચાર કાપા આવશે, એક, આ બે, આ ત્રણ, આ ચાર, ચાર ભાગ પાડી દીધા. તો અહીંથી આ પહેલો ભાગ, આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ અને પાંચમો ભાગ, તો પાંચ ભાગ પડી ગયા. અહીંયા કેટલા ભાગ પાડ્યા હતા, એક, બે અને ત્રણ ભાગ. સૌથી પહેલો ભાગ આપણે દર્શાવવો છે, પાંચ ભાગ વાત કરીએ તો સૌથી પહેલા શું આવશે, તો કે અહીંયા શૂન્યની જગ્યાએ કઈ દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય, તો કે અંશમાં શૂન્ય આવશે. કુલ ભાગ પાંચ. હવે શૂન્ય થી ડાબી બાજુ વાત કરીએ, આ ડાબી બાજુ છે, ડાબી બાજુ હોય તો આ સંખ્યા ઋણ સંખ્યા, માઇનસ એક ના છેદમાં પાંચ. પછી પેલો ભાગ પૂરો થઈ ગયો, પછી બીજો ભાગ એનાથી બમણો હોય તો બીજો ભાગ દર્શાવવા માટે શું કરશું, કે બીજો ભાગ નો ક્રમ બે, બીજો છેદમાં કુલ ભાગ કેટલા પડ્યા, પાંચ, ડાબી બાજુ શૂન્ય ની ડાબી બાજુ ઋણ સંખ્યા આવે છે, તો એ આપણે ઋણ સંખ્યા દર્શાવતી જવાની. પછી માઇનસ જેટલાનો ભાગ દર્શાવતા હોય તે, પછી અહીંયા માઇનસ પાંચ છેદમાં પાંચમો ભાગ છે, તો માઇનસ પાંચ ના છેદમાં પાંચ, પાંચ પ્લસ જાય પાંચ એકા પાંચ, માઇનસ એક આઠ. તો આ રીતે તમે દર્શાવી શકો. જો અહીંયા પણ જે આપણે પહેલો ભાગ નથી પડે, અહીંયા પણ જો સ ભાગ પાડે તો માઇનસ બે ના છેદમાં સ આવે, માઇનસ બે ના છેદમાં સ, માઇનસ એક તૃતીયાંશ થઈ જાય, બરોબર. તો એ રીતે વ્યવસ્થિત થઈ જાય. જે રીતે તમે ભાગ પાડો, ધન પૂર્ણાંકમાં જે રીતે કર્યું આપણે, ધન અપૂર્ણાંકમાં જે રીતે આપણે અહીંયા જો આમાં જે રીતે આપણે નિરૂપણ કર્યું આ સંખ્યા રેખા ઉપર, એવી રીતે જ તે ઋણ સંખ્યા ઉપર, ઋણ સંખ્યાનું પણ સંખ્યા રેખા ઉપર એવી રીતે જ તે નિરૂપણ થાય. પણ ખાસ ધ્યાન શું રાખવાનું છે, ખાલી માઇનસ નિશાની, બરોબર, આમાં જે રીતે કર્યું આમાં આ રીતે આવે. પહેલામાં ડાબી બાજુ બધી સંખ્યા આવે, બરોબર, શૂન્ય થી ચાલુ કરીને ડાબી બાજુ આખો ફ્લો જાય, અને એ રીતે આપણે ભાગ પણ સરખી રીતે પડે, સંખ્યા નિર્દેશિત પણ સરખી રીતે થાય. માત્ર આ ધન સંખ્યા
ऋण संख्या आवेली छे तो दरेक संख्या ने ऋण संख्या दर्शाववी जरूरी छे। बाकी एक જ પ્રોસેસ છે તો ખાસ સમય સંખ્યાનો સંખ્યા એકકો નિરૂપણ કઈ રીતે કરી શકાય એ વ્યવસ્થિત સમજી લેવું જરૂરી છે। જો અહીંયા પર 0 થી 1 ની વચ્ચે જો તો કયો અપૂર્ણાંક છે તો કે શુદ્ધ અપૂર્ણાંક છે મોટો છે તો ખાસ 0 -1 થી 4 -1 થી 1 ની વચ્ચે નો મતલબ શું નીકળે કે -1 થી 1 ની વચ્ચે કેવો અપૂર્ણાંક આવે શુદ્ધ અપૂર્ણાંક। આની ઉપર થી શું તમારો નિષ્કર્ષ નીકળે એ તમારે ખાસ યાદ રાખવાનો છે કે ભાઈ -1 થી 1 ની વચ્ચે શુદ્ધ અપૂર્ણાંક હોય જ્યારે -1 અને 1 થી ઉપર જાવ 1 કરતા વધારે અને 1 -1 થી મોટી મોટી સંખ્યામાં જે અપૂર્ણાંક આવે કેવો અપૂર્ણાંક આવે વચ્ચે પછીની જે સંખ્યાઓ વચ્ચે અપૂર્ણાંક આવે એમાં અશુદ્ધ અપૂર્ણાંક આવે। તો એ ખાસ શુદ્ધ અપૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંક જે મેં તમને કોન્સેપ્ટ કીધો એ જાણે તમને સીધું એમ કહેશે ને કે 5 ના છેદમાં 2 સંખ્યાને તમે દર્શાવો પછી 3 ના છેદમાં 4 ને સંખ્યા રેખા પર દર્શાવો આવી રીતે સીધું તમને નિરૂપણ કરવાનું કહેશે ત્યારે તમારે ખાસ તમને સમજાશે કે ત્યારે તમને ખાસ અશુદ્ધ અપૂર્ણાંક ક્યાં આવે શુદ્ધ અપૂર્ણાંક ક્યાં આવે કઈ જગ્યાએ આ ખરેખર આવે બરોબર થોડો ઘણો ભાગાકારનો ખ્યાલ હશે તો વ્યવસ્થિત તમને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકશો। આજે ખાસ સંખ્યા રેખાના આપણે સંખ્યા રેખા ઉપર સમય સંખ્યાનો નિરૂપણના જે બે તાસ લીધા છે વ્યવસ્થિત જુઓ ખરેખર એક તાસનો મુદ્દો છે એટલે મેં તમને બે તાસમાં સમજાવ્યા છે તો કોઈ પણ ક્વેરી રહે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને જણાવી શકો છો। તો ખાસ આજે એટલે સુધી રાખીએ છીએ આવતા તાસમાં ફરી નવી માહિતી સાથે મળશું ત્યાં સુધી વ્યવસ્થિત બધા દાખલા જુઓ સ્વાધ્યાય ઉદાહરણના આધારે ઘણા બધા દાખલા છે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાના તો સંખ્યા રેખા પર નિરૂપણ કરવાના હવે જેટલા પણ દાખલા પાઠ્ય પુસ્તકમાં છે બધે બધા દાખલા તમારે ગણવાના છે તો આજે એટલે સુધી રાખીએ છીએ અસ્તુ।